ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. આજે આપણે ધોરણ એક વિષય હિન્દી એમાં શું શીખવાનું છે? એક સે દસ કિંમતી, એક સે દસ કિંમતી. જો તમારી નોટબુક જે છે ને એમાં તમારે ડેટ લખી અને ગિનતી લખવાની છે. કેટલા સુધી? એક સે દસ. તો સૌ પ્રથમ આપણે આ લાઈન છોડીને આ લાઈનમાં લખશો એક. તો આપણે અહીંયા લખીશું એક. એક, દો, તીન, ચાર, પાંચ. બરાબર? એક, દો, તીન, ચાર, પાંચ. પડી સમજણ? ત્યારબાદ લખવાનું છે સાત, આઠ, નવ, દસ. પડી સમજણ? એક, દો, તીન, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. તો તમારે નોટબુકમાં એક સે દસ ગિનતી લખવાની. પછી જુઓ કે સરખા હિન્દી અંક લીટી દોરીને જોડો. તો સરખા અંક જે હોય ને આપણે લાઈન દોરીને દોરવાના. તો સૌ પ્રથમ કયો અંક છે? દો. તો આપણે એને સરખો અંક આવક છે આ, તો આને દો સાથે જોડવાનું. પછી તીન, તો તીન. ચાર, તો ચાર. પાંચ, તો પાંચ. એને આપણે લીટી દોરીને જોડવાનું છે. તો તમારે નોટબુકમાં પણ લખવાનું અને બુકમાં પણ આ રીતે એકથી દસ સુધી કોઈ પણ અંક આપેલા હોય તો એને આપણે એક જેવા અંક લીટી દોરીને જોડવાના. પછી જુઓ ગુજરાતી અને હિન્દી અંકો જોડો. તો આપણે ગુજરાતી અંક આપેલા છે એની સામે હિન્દી અંક આપેલા છે. આ કયા અંક છે? હિન્દી. તો એની સામે આપણે ગુજરાતી અંક જોડવાનો. કે હિન્દીમાં અંક એક કઈ રીતે લખાય, ગુજરાતીમાં કઈ રીતે લખાય એ તમારે યાદ રાખવાનું. કે જુઓ આ અંક કયા છે? ગુજરાતી. કયા અંક છે? ગુજરાતી. તો આ અંક શું છે? એક. તો આપણે અહીંયા હિન્દી અંક જે આપેલા છે એની સાથે આપણે જોડવાનું છે. તો આ એક, તો એકને એક સાથે જોડવાનું. પછી બે, તો આમાં હિન્દી અંક દો, તો એને અહીંયા આપણે જોડવાનો. પછી ત્રણ, ગુજરાતી અંક છે ત્રણ, તો આપણે અહીંયા હિન્દી અંક તીન, તો સાથે જોડવાનો. પછી ચાર, તો અહીંયા હિન્દી અંકમાં ચાર સાથે જોડવાનો. પછી પાંચ, તો પાંચ. એ જ રીતે છ, તો છ. સાત, તો સાત. આઠ, તો આઠ. નવ, તો નવ. દસ, તો દસ. તો ગુજરાતી અંક સામે હિન્દી અંક જોડવાના. પહેલાં સરખા અંક એટલે હિન્દી હિન્દી, હિન્દી અંક સાથે હિન્દી અંક. હવે ગુજરાતી અને હિન્દી. પછી જુઓ કે ગુજરાતી અંક સામે હિન્દી અંક લખો. શું આપેલું છે? કે ગુજરાતી અંક આપેલા છે, તો તમારે હિન્દી અંક લખવાના. જો ગુજરાતી અંક તમને આવડે છે ને તો એની સામે તમારે હિન્દી અંક પણ યાદ રાખવાનો. કે એક કઈ રીતે લખાય, બે કઈ રીતે લખાય, કે ગુજરાતી અંકમાં એક કઈ રીતે લખાય, હિન્દી અંકમાં એક કઈ રીતે લખાય. તો આપણે અહીંયા આપેલા છે ગુજરાતી અંક, તો ગુજરાતી અંકનો એક, તો આપણે હિન્દી એક કઈ રીતે લખાય? તો હિન્દી એક જોવાનો. તમારે હિન્દી એક કઈ રીતે હે? કે ગુજરાતી જુઓ આ ગુજરાતી અંક છે, તો હિન્દી અંક આમ કરીને આમ. પણ ઘણા બાળકો શું કરે છે કે આ અંક તમને આપેલા હોય ને તમે એના એ અંક જોઈને લખી દો છો. પણ તમારે શું લખવાનું છે સૂચનામાં? કે ગુજરાતી અંક સામે હિન્દી અંક લખો. તો ઘણા બાળકો આ રીતની ભૂલ કરે છે. તો આ ગુજરાતી અંક છે, એની સામે આ કયો અંક આપેલો છે? હિન્દી. તો એક, તો એક. પછી આ કયો અંક છે? સાત. કયો અંક છે? સાત. તો આપણે અહીંયા હિન્દી અંક સાત લખીશું. પછી છે પાંચ, તો આપણે અહીંયા પાંચ. પછી બે, તો અહીંયા લખીશું દો. પછી ત્રણ, તો અહીંયા લખીશું તીન. આઠ, તો આઠ. આ ગુજરાતી અંક છે, એની સામે હિન્દી અંક આપેલા છે. એક ગુજરાતી અંક એક લખેલો હોય તો આપણે હિન્દી અંક એક લખવાનો. સાત, તો સાત. પાંચ, તો પાંચ. કઈ રીતના લખેલા છે એ જોવાના. પછી બે, તો દો. ત્રણ, તો તીન. આઠ, તો આઠ.
તો આપણે આ રીતનું તમારે લખવાનું છે. સૌ પ્રથમ તો નોટમાં 1 થી 10 ગિનતી, પછી સરખા અંક લીટી દોરીને જોડો, પછી ગુજરાતી અને હિન્દી અંકો જોડો અને ગુજરાતી અંક સામે હિન્દી અંક. તો તમારી બુક છે ને એમાં પેજ નંબર 20 છે, તો એમાં 1 થી 10 તક ગિનતી તો તમારે અહીંયા ટપકા જોડીને પૂર્ણ કરવાની, એટલે તમને એકદમ મહાવરો થઈ જાય અને તમને અંક હિન્દી અંક પણ લખતે આવડી જાય. પછી સરખા હિન્દી અંક લીટી દોરીને જોડો, તો આપણે જે સરખા એટલે કે એક જેવા છે, એક જેવા અંક હોય ને તો એક જેવા અંક આપણે જોડવાના છે. પછી અહીંયા છે કે ગુજરાતી અને હિન્દી અંકો લીટી દોરીને જોડો, જે મેં તમને બોર્ડમાં શીખવ્યું ને કે ગુજરાતી અંક સામે હિન્દી અંક. પછી જે ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો, તો ગુજરાતી અંક આપેલા છે એની સામે આપણે હિન્દી અંક લખવાના. પછી હિન્દી અંકોમાં રંગ પૂરો, તો આ એક છે ને તમને આમ કરીને આમ તમને સરસ ગમતા હોય ને એ રીતના તમારે રંગ પૂરવાનો, તો તમારે વળાકો પણ સારો આવડે અને લખતે પણ આવડી જાય. તો તમારે બુકમાં પણ પૂર્ણ કરવાનું અને તેની સાથે સાથે આ રીતનું નોટબુકમાં પણ લખવાનું. થેન્ક યુ.